હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું ગરમ મસાલો. તો દરેકના ઘરમાં ગરમ મસાલો ઉપયોગમાં લેવાતો જ હોય છે. તો ગરમ મસાલો માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, પણ જો તમે આ પ્રમાણે મસાલો બનાવીને એકવાર ઉપયોગ કરશો તો તમે ક્યારેય માર્કેટમાંથી તૈયાર મસાલો ખરીદશો નહીં. અને ગરમ મસાલો તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તો હું તમને ગરમ મસાલો બનાવવા માટેનું પરફેક્ટ મેઝરમેન્ટ કહીશ. તો આ મસાલો ઘરે માર્કેટ કરતાં ચોખ્ખો અને સરસ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. તો મેં અહીં 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટેબલ સ્પૂન કાલા મરી, 1 ટેબલ સ્પૂન શાહી જીરું, 1 ટેબલ સ્પૂન આખું જીરું, 1 ટેબલ સ્પૂન નાગ કેસર, 10-15 નંગ ચક્રફૂલ, 8 નંગ કાળી એલચી, 3 નંગ મોટા તજ, 1 ટેબલ સ્પૂન લવિંગ, 4 નંગ જાવિત્રીના ફૂલ, 10 ગ્રામ ડગડ ફૂલ અને 10 ગ્રામ તમાલપત્ર. તો મેં અહીં બધા જ મસાલા 10-10 ગ્રામ લીધા છે. તો જ્યારે તમે મસાલા લ્યો ત્યારે બધા જ મસાલાનું માપ એક સરખું જ લેવાનું છે. તો મેં અહીં બધા જ મસાલા 10-10 ગ્રામ જ લીધા છે. તો હવે આપણે લો ફ્લેમ પર પેનને મૂકી દેવાની છે. તો હવે આપણે દગડફૂલ અને તમાલપત્ર સિવાયના બધા જ મસાલા ઉમેરી દેવાના છે. અને હવે તેને આપણે સ્લો ફ્લેમ પર 1-2 મિનિટ સુધી રોસ્ટ કરીશું. અને જો તમારે આ રીતે રોસ્ટ કરીને ન બનાવવા હોય તો તમે 1 દિવસ તડકામાં રાખીને પણ બનાવી શકો છો. તો મસાલાને તડકામાં રાખવાથી મસાલામાં જે મોઈશ્ચર હોય એટલે કે ઘાર હોય તે જતો રહે છે અને કરકરા થઈ જાય છે. તો મસાલાને આપણે ગેસ ઉપર 2 મિનિટ સુધી જ રોસ્ટ કરવાના છે, જેથી તેનું બધું જ મોઈશ્ચર જતું રહે અને સરસ કરકરા થઈ જાય. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો મસાલાને આપણે એક ડીશમાં લઈ લઈએ. તો હવે તે જ પેનમાં આપણે 1 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તમાલપત્રને રોસ્ટ કરીશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે તમાલપત્રને પણ આપણે ડીશમાં લઈ લઈએ. અને તે જ પેનમાં પણ આપણે દગડફૂલને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને પેનમાં જ 1 મિનિટ સુધી હલાવતા રહેશું. તો દગડફૂલમાં મોઈશ્ચર વધારે હોય છે, તો આપણે તેને ગરમ પેનમાં જ 1 મિનિટ સુધી રોસ્ટ કરીશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેને પણ આપણે ડીશમાં લઈ લઈએ. તો બધી જ વસ્તુને આપણે 1-2 મિનિટ સુધી ઠંડુ થવા દઈએ. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો બધા જ મસાલાને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને તમાલપત્ર અને તજના નાના નાના ટુકડા કરી લઈશું, જેથી મિક્સરમાં જ્યારે પીસતા હોય ત્યારે ફટાફટ પીસાઈ જાય. તો હવે આપણે બધા જ મસાલાનો ફાઈન પાવડર બનાવી લઈએ. તો મિક્સરને ચાલુ બંધ કરતા કરતા જ મસાલાને પીસવાનો છે, એક ધારો પીસવાનો નથી. તો આ આપણો ફાઈન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ચાળી લેશું. અને જે મોટો મસાલો વધે તેને ફરીથી મિક્સરની જારમાં પીસી લઈએ. અને તેને પણ ફરીથી ચાળી લેવો. અને છેલ્લે જે આવો જાડો મસાલો વધે તેને પહેલા આપણે શાકદાળમાં ઉપયોગમાં લઈ લેવો. તો માર્કેટ કરતા પણ સરસ ગરમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ ગરમ મસાલાને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો.
મિત્રો, વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.